શ્રી ઉત્તર રામાયણ સર્ગ 49. તેમનો રુદનનો અવાજ સાંભળીને બાજુના આશ્રમમાંથી મુનિકુમારો દોડી આવ્યા. તેમણે સીતાજીને રુદન કરતા જોયા. આથી મુનિકુમારો દોડતા આશ્રમમાં ગયા અને મહર્ષિ વાલ્મિકીને વાત કરી કે હે ભગવાન, એક સ્ત્રી અતિ શોકાતુર અને દુઃખી થઈને નદીના કિનારાની નજીક રુદન કરી રહી છે. તે કોઈ મહાપુરુષની લક્ષ્મી સમાન પત્ની હોય તેમ જણાય છે. તે શોકમાં ડૂબી ગયેલ અનાથની માફક રુદન કરી રહી હોય, આપ એના પર કૃપાદૃષ્ટિ કરો. તે કોઈ આકાશમાંથી ઉતરી આવેલ અપ્સરા જેવી સ્ત્રી જણાય છે. આપણા આશ્રમથી થોડે જ દૂર બેઠી છે. તે કોઈનું રક્ષણ ઈચ્છતી જણાય છે. હે ભગવાન, આપ એનું રક્ષણ કરો. મુનિકુમારોના વચનો સાંભળીને મહર્ષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જાણી લીધું અને જલ્દીથી સીતાજી પાસે ગયા. મુનિ શિષ્યો પણ પાછળ ગયા. મુનિએ સીતાજી પાસે જઈને મધુર વાણીથી કહ્યું, હે પતિવ્રતા, તું રાજા દશરથની પુત્રવધુ છે, તું રામની પત્ની છે અને જનકની પ્રિય પુત્રી છે. તું ભલે આવી, મેં તને મારા કપોબળથી ઓળખી લીધી છે. તને વનમાં આવવાનું જે કારણ બન્યું છે તે પણ મેં જાણ્યું છે. તું નિષ્પાપ છે. થોડો સમય તું મારા આશ્રમમાં આવીને રહે અને ધીરજ રાખ. મારા આશ્રમમાં રહેતી તપસ્વીનીઓ તારું સ્વાગત કરશે. અત્યારે તું સ્વસ્થ થા, કલેશનો ત્યાગ કર અને હે સીતા, તું તારા પોતાના જ ઘરમાં રહી તેમ માનીને આશ્રમમાં રહેજે. સીતાજીએ મુનિને મસ્તક નમાવ્યું અને બે હાથ જોડ્યા. પછી મહર્ષિ આશ્રમ તરફ જવા લાગ્યા. આથી સીતાજી પણ તેમની પાછળ પાછળ ચાલ્યા. સીતાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. આથી તપસ્વીનીઓ દોડી આવી અને તેમનો સત્કાર કર્યો. તપસ્વીનીઓને મહર્ષિએ જણાવ્યું કે આ મહારાજ દશરથની પુત્રવધુ છે અને શ્રીરામના પત્ની છે. તે શુદ્ધ કંચન જેવી અને ચારિત્ર્યવાન પતિવ્રતા હોવા છતાં પતિએ ત્યાગ કરવાથી મારા શરણે આવી છે. તેનું મારે પાલન કરવું જોઈએ. માટે તમે તેનું ગૌરવ સાચવીને તમારી સાથે તેને રાખો. આમ કહીને મહર્ષિ પોતાની પર્ણકુટીમાં ગયા. રથમાં બેસી પાછા વળતા લક્ષ્મણે જોયું કે સીતાજીને મહર્ષિ આશ્રમમાં લઈ ગયા. આથી તે બહુ દુઃખી થયો. તેમણે સુમંતને કહ્યું કે હે સુમંત, તું રામના દુઃખનો વિચાર કર. શુદ્ધ આચરણવાળી પ્રિય પત્નીને ત્યજી દેવાથી રામના દિલમાં કેટલી વેદના થઈ હશે. દેવની કોઈ યોજના હશે જેથી રામને સીતાનો વિયોગ વહરવો જ પડશે. અગર રાઘવ ક્રોધ કરે તો દેવો ગંધર્વનો વિનાશ કરવાને પણ સમર્થ છે. પણ આજે તેઓ દેવના બળ આગળ લાચાર બન્યા છે. આજે લોકોની નિંદાભરી વાણી સાંભળીને સીતાજીને તેમણે વનવાસ આપ્યો છે. દંડકારણ્યમાં તો અમે ત્રણ હતા, પણ આજે સીતાજીને એકલા વનમાં રહેવું પડશે. રામજીનો આ નિર્ણય ભલે ન્યાયી હશે, પણ મને તે ક્રૂર લાગે છે. લોકોનું કહેવું સાંભળીને સીતાજીનો ત્યાગ કરવાથી કયો ધર્મ સચવાયો હશે તે હું સમજી શકતો નથી. ત્યારે સુમંત બોલ્યો કે હે રાજકુમાર, તમે સીતાજીની બાબતમાં સંતાપ ન કરો, કેમ કે તે બાબતમાં અગાઉથી જ મુનિઓએ એવું ભવિષ્ય ભાખેલું છે. તેમણે મહારાજ દશરથને કહ્યું હતું કે શ્રીરામને તેના પ્રિયજનનો વિયોગ થશે, તેથી તે અતિ દુઃખી થશે. હે લક્ષ્મણ, લાંબા સમયે તે તમને ભરતને અને શત્રુઘ્નને પણ છોડી જશે. તમે આ વાત ભરત કે શત્રુઘ્નને કહેતા નહીં. હે કુમાર, આ વાત મારે તમને પણ ન કહેવી જોઈએ, પણ આજે તમારી હાલત જોતા કયા વિના હું રહી શકતો નથી. હું તમને એક રહસ્યની વાત કરું છું, તે તમે શાંત થઈને સાંભળજો આવતા વિડીયોમાં.